in the classroom. There are many boys in the classroom. આ રીતે વર્ગખંડમાં જે વ્યક્તિઓ અને વસ્તુઓ છે એનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ દેર ઇઝ અને દેર આર ને પેટર્ન નો ઉપયોગ કરી અને વાક્યો બનાવશે અને એનો પુષ્કળ મહાવરો ચિત્ર નિદર્શન દ્વારા શિક્ષક મિત્રો તમે આપી શકો છો વર્ગખંડની ઉપલબ્ધ વસ્તુઓની વાત મેં આપને અગાઉ કરી કે વિદ્યાર્થીઓને લિસ્ટ બનાવવાનું કહેવાનું આપની સમક્ષ જે ચિત્ર મૂકેલું છે એ આપણી એક્ટિવિટી ટ્રેઝરમાં આપેલું જ છે આ ચિત્ર વિદ્યાર્થીઓને દર્શાવી એ ચિત્રના નામ અંગ્રેજીમાં જે ઓબ્જેક્ટ છે એના નામ અંગ્રેજીમાં વિદ્યાર્થીઓ કે અને ત્યારબાદ there is અને there are ની પેટર્નનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને વાક્ય બનાવવાનું કહેશો તો વિદ્યાર્થીઓને વાક્યનો મહાવરો મળશે અને વિદ્યાર્થીઓ વાક્ય બનાવતા શીખશે એ જ પ્રમાણે આ બીજું ચિત્ર છે જે ચિત્ર પણ એક્ટિવિટી ટ્રેઝરમાં આપેલું છે આ ચિત્રના આધારે પણ વિદ્યાર્થીઓ there is ની પેટર્નનો ઉપયોગ કરી અને વાક્યો બનાવી શકશે અને શિક્ષક મિત્રો તમે ત્યાં એમને મદદરૂપ થશો કે સ્થળનું વર્ણન કેવી રીતે કરી શકાય શિક્ષક મિત્રો આપણે અહીંયા જોયું કે વિદ્યાર્થીને વ્યક્તિ વસ્તુ અને સ્થળના વર્ણન કેવી રીતે કરવા એ અંગેની સમજ આપી અને એની સાથે સાથે ધેરીઝ અને ધેર આર પેટર્નનો ઉપયોગ કરી વાક્ય કેવી રીતે બનાવવું એની પણ આપણે સમજ આપી પણ હવે આપણે વિદ્યાર્થીને એક રમત રમાડીશું અને એ રમત દ્વારા વિદ્યાર્થીએ ગેસ કરવાનું છે કે ચિત્ર કયું છે એ શાનું વર્ણન તમે એની સમક્ષ કરી રહ્યા છો તો આ ગેમ રમવા માટે હું મારી સાથે દીપિકાબેનને ઇન્વાઇટ કરીશ મારી સાથે દીપિકાબેન આવશે અને દીપિકાબેનને હું એક ચિત્ર ની કેટલીક ક્લુઝ આપીશ એ ચિત્રની ક્લુ આપ્યા બાદ દીપિકાબેને ગેસ કરવાનું રહેશે કે ચિત્ર શાનું છે હેલો વર્ષાબેન હાઉ આર યુ ફાઇન હાઉ આર યુ આઈ એમ ઓલસો ફાઇન થેન્ક યુ હા આપણે એક રમત રમીએ તમને રમત રમવાનું ગમશે પણ આ રમત એવી છે કે હું તમને ચિત્ર નહીં બતાવું પણ ચિત્રમાં જે જે છે એનું વર્ણન હું તમને એક એક વાક્ય દ્વારા કહીશ અને એ વર્ણનના આધારે તમારે ગેસ કરવાનું છે કે આ ચિત્ર શાનું છે તો તૈયાર છો રમવા માટે હા રેડી તો ચાલો પહેલું જે ચિત્ર છે એનું વર્ણન હું તમારી સમક્ષ કરું છું સમ બોયઝ આર પ્લેઈંગ ફૂટબોલ ઇન ધ ગ્રાઉન્ડ ટુ બોયઝ આર પ્લેઈંગ બેડમિન્ટન સમ બોયઝ આર પ્લેઈંગ ખો ખો ઓકે ના યુ હેવ ટુ ગેસ ટેલ મી વિચ પ્લેસ ઇઝ ઇટ પ્લે ગ્રાઉન્ડ વેરી ગુડ તમે તો પહેલી જ વખતમાં નક્કી કરી લીધું મને રમવાનું બહુ જ ગમે છે એટલે શિક્ષક મિત્રો તમે જોયું કે જે ચિત્રનું મેં વર્ણન કર્યું સમ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ ટુ ગર્લ્સ આર પ્લેઇંગ બેડમિન્ટન સમ બોયઝ આર પ્લેઇંગ ખો ખો આ બધું જ આ ચિત્રમાં છે તો આ રીતે તમે પણ વિદ્યાર્થીઓની સમક્ષ આવું કોઈ ચિત્ર વિદ્યાર્થી ન જોઈ શકે એ રીતે રાખી એમની આ રીતે ક્લુ આપી અને વિદ્યાર્થીને એ ચિત્ર ગેસ કરવાનું કહી શકો છો દીપિકાબેન હવે હું તમને બીજા એક ચિત્રની ક્લુ આપું છું અને એ ક્લુ પછી તમારે ચિત્રના આધારે એ વર્ણનના આધારે ગેસ કરવાનું છે કે ચિત્ર શાનું છે રેડી રેડી દેર ઇઝ A ticket window in the picture. There are animals in the picture. There is a lion in the cage. There is a rabbit in the cage. There is a pond in the picture. Some swans are swimming in the pond. નવ પ્લેસ ઇઝ ઇટ વેરી ગુડ શિક્ષક મિત્રો તમે જોયું કે જે ક્લુ આપી હતી એ આ ચિત્રમાં આપ જોઈ શકો છો આ રીતે ચિત્ર નિદર્શન કરાવતી વખતે બાળકોને ચિત્ર નહીં દર્શાવવાનું પરંતુ એ ચિત્રમાં રહેલી વસ્તુઓનું વર્ણન જો બાળક સમક્ષ કરીએ તો વિદ્યાર્થી ધીમે ધીમે અનુમાન કરતા શીખી શકે છે રમત રમવાની મજા આવે છે તો હજી આગળ બીજા ચિત્ર પણ હું તમને ક્લુ આપીશ ઓકે અને ક્લુ ના આધારે તમારે ચિત્ર ગેસ કરવાનું છે કે ચિત્ર શાનું છે ઓકે There is a ticket window in the picture. There is a railway track in the picture. Some people are standing in a queue. There is a man waiting for a train in the picture. Now tell me, which place is it? A railway station. Very good. શિક્ષક મિત્રો આજ રીતે તમે વિદ્યાર્થીઓ સાથે પણ આ રમત રમી શકો છો તમે જોઈ શકો છો કે આ ચિત્રમાં રેલવે સ્ટેશનનું દ્રશ્ય છે લાઈનમાં લોકો ટિકિટ લેવા ઊભા છે ટિકિટ વિન્ડો છે રેલવે ટ્રેક છે એક વ્યક્તિ છે કે જે ટ્રેન માટે રાહ જોઈને ઊભા છે તો આ ચિત્રની ક્લુ વિદ્યાર્થીઓને આપીએ તો વિદ્યાર્થીઓ એની મદદથી એ ચિત્ર અથવા તો એ સ્થળ કયું છે એ જાણી શકે છે દીપિકાબેન હવે એક છેલ્લા ચિત્ર વિશેનું વર્ણન હું તમારી સમક્ષ કરું છું એટલે કે ક્લૂઝ આપું છું અને કલૂઝના આધારે તમારે એ ચિત્ર કયું છે એ મને કહેવાનું છે ઓકે ધેર આર મેની બસીસ ઇન ધ પિક્ચર ધેર ઇઝ

શિક્ષક મિત્રો તમારી સમક્ષ ચિત્ર છે બસ દેર આર મેની બસિસ આવા વર્ણન પરથી વિદ્યાર્થીને એ ચિત્ર કયું છે એ કયા સ્થળનું છે એ તમે વિદ્યાર્થીઓને પૂછી શકો છો અને વિદ્યાર્થીઓને દર્શાવી શકો છો શિક્ષક મિત્રો ગેમમાં તમે જોયું કે ચિત્ર વિદ્યાર્થીને દર્શાવવાનું નહીં પરંતુ એ ચિત્રનું વર્ણન વિદ્યાર્થી સમક્ષ એ રીતે કરવાનું જેથી વિદ્યાર્થી ગેસ કરી શકે કે ચિત્ર શાનું છે અને આ રીતે ઓબ્જેક્ટ પર્સન અને પ્લેસ એટલે કે વસ્તુ વ્યક્તિ અને વર્ણન કેવી રીતે કરવું કરવો એ તમે આપી શકો છો શિક્ષક મિત્રો આજ રીતે પુષ્કળ મહાવરાથી ચિત્ર નિદર્શનની મદદથી યંગ ઓલ્ડ સ્ટ્રેટ કર્લી અને એની સાથે સાથે કલરનું પણ તમે વિશેષણ દ્વારા શીખવી શકો છો બાળકોને એટલે શિક્ષક મિત્રો આ કાર્યક્રમમાં પેટર્નનો ઉપયોગ આપણે બાળકોને કેવી રીતે કરાવવાનો છે એ વિશેની સમજ પ્રાપ્ત કરી અને એની સાથે સાથે સ્થળ વ્યક્તિ અને વસ્તુનું વર્ણન કેવી રીતે કરવું એની પણ સમજ પ્રાપ્ત કરી તમે પણ વર્ગખંડમાં ઉપલબ્ધ ચીજ વસ્તુઓની મદદથી વિદ્યાર્થીઓને there is અને there are નો ઉપયોગ કરાવશો અને એના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને શ્રવણ નો પુષ્કળ મહાવરો આપશો તો ચોક્કસ વિદ્યાર્થીઓ અંગ્રેજી તરફ અભિમુખ થશે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ